છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ભણીશું ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 7 અમારી સારા. તમે તમારી સારામાં શું શું કરો છો, તમે કઈ સારામાં ભણો છો એ તો તમને ખબર જ હશે. બધાય બાળકો જાણતા હશે આપણે કઈ સારામાં ભણીએ છીએ અને કયા ધોરણમાં ભણીએ છીએ. તો આપણે આપણી સારા વિશે ભણીએ. મિત્રો, ભાઈબંધો, દોસ્તો બનાવીએ છીએ. અમારી શાળામાં ઘણા વર્ગખંડો અને શિક્ષક શિક્ષિકાઓ છે. આપણી શાળામાં ઘણા વર્ગખંડો છે. વર્ગખંડો એટલે ઓયડી પણ ગુજરાતીમાં કેવા ઓયડો કહેવામાં આવે છે. વર્ગખંડ એટલે ખંડ. આપણે જે વર્ગખંડમાં ભણીએ છીએ, ભણવા બેસીએ છીએ એને વર્ગખંડ કહેવાય. અને શિક્ષક શિક્ષિકાઓ જે ભણાવે એને શિક્ષક શિક્ષિકાઓ કહેવાય. આગળ જોઈએ, વર્ગખંડનું ચિત્ર આપણને આપ્યું છે તો આપણે વર્ગખંડ વિશે માહિતી મેળવીએ. આ અમારો વર્ગખંડ છે. અહીં અમારા શિક્ષિકા અમને વાંચતા અને લખતા શીખવે છે. વર્ગખંડમાં શિક્ષક શું કરે? વાંચતા અને લખતા શીખવે. તે અમને સુંદર ચિત્રો દોરતા શીખવે છે. તે અમને રમતો રમાડે છે. ક્લાસમાં વર્ગખંડમાં શિક્ષક સુંદર ચિત્રો દોરાવે છે અને રમત પણ રમાડે છે, વાર્તા પણ કહે છે. અમે અમારા વર્ગખંડમાં સફાઈ કરીએ છીએ. અમે અમારા વર્ગખંડમાં શું કરીએ છીએ? સાફ સફાઈ પણ રાખવી જોઈએ. ગંદકી કરવી ના જોઈએ. સાફ સફાઈ ના કરીએ તો કંઈ નહીં, પણ ગંદકી કરવી જોઈએ નહીં. પેન્સિલની સોલ આપણે કચરા પેટીમાં જ નાખવી જોઈએ. કાગળનો કચરો પણ આપણે કચરા પેટીમાં જ નાખવો જોઈએ. વર્ગખંડમાં નાખવો જોઈએ નહીં, ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં. આગળ આપણે જોઈએ શું છે સામે ચિત્ર છે. પુસ્તકાલય. પુસ્તકાલયને લાઇબ્રેરી પણ કહે છે. આ અમારું પુસ્તકાલય છે. અમુક અમુક સ્કૂલોમાં પુસ્તકાલય લાઇબ્રેરી હોય છે, અમુક સ્કૂલોમાં નથી હોતું. આ અમારું પુસ્તકાલય છે. અહીં અમે વાર્તાના રંગેબેરંગી પુસ્તકો તથા સામાયિકો વાંચવા આવીએ છીએ. અહીં અમે લાઇબ્રેરીમાં શું કરીએ? આપણે વાર્તાના પુસ્તકો વાંચીએ, અમુક સામાજિક સામાયિકો પણ વાંચવા આવીએ છીએ. પુસ્તકો વાંચીને આપણને જ્ઞાન વધારવા મળે, જ્ઞાનની માહિતી અમુક માહિતી મળે છે આપણને પુસ્તકોમાંથી. એટલે આપણે પુસ્તકો વાંચવા જોઈએ, નવું નવું જાણવું જોઈએ. આગળ ચિત્ર શાનું આપ્યું છે? સભાખંડ. તો આ અમારી શાળાનો સભાખંડ છે. સભાખંડમાં શું કરવામાં આવે? પ્રાર્થના. બધા સાથે મળીને સભાખંડમાં પ્રાર્થના કરવામાં આવે છે. આ અમારી શાળાનો સભાખંડ છે. અહીં અમે પ્રાર્થના કરવા માટે એકતા થઈએ છીએ. એકતા એટલે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ છીએ. આગળ શાનું ચિત્ર આપ્યું છે? શાનું આપ્યું છે? રમતનું મેદાન. જોઈ તમે રમતનું મેદાન, લક્ષણ એ બધું આપ્યું, ઇજકા ને બધું જોઈએ. આગળ આપણે આ શું કહેવા માગીએ છીએ? રમતનું મેદાન આપ્યું છે. આ અમારી શાળાનું રમતનું મેદાન છે. અહીં અમે રમતો રમીએ છીએ. રમતના મેદાનમાં આપણે શું કરીએ? રમતો જ રમીએ છીએ. આગળ આપણે શાનું ચિત્ર આપ્યું છે? જો બગીચો. તો બગીચો પણ શાળામાં હોય છે. તો બગીચો જેવો હોવો જોઈએ? હરિયાળો હોવો જોઈએ. આપણે આગળ હરિયાળું પર્યાવરણ શીખ્યા. એવો લીલો લીલો ત્રિવાળો ઘાસ વાળો સરસ છોડ વાળો હોવો જોઈએ. આ અમારી શાળાનો બગીચો છે. બગીચામાં ઘણા ફૂલ છોડ હોય છે. બગીચામાં શું હોય? ફૂલ અને છોડ પણ હોય છે. અમારી શાળાને
આપણે સારા રહે છે એ રાખવી જોઈએ. સ્વસ્થ અને સુઘડ એટલે ચોખ્ખી રાખવી જોઈએ, ગંદકી કરવી જોઈએ નહીં. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આગળ જોઈશું સાધ્ય. પ્રશ્ન એ, ટીનાને શાળાએ જતા પહેલા તૈયારી કરવી પડે છે. આજે ટીનાને શાળાએ જવા માટે તૈયાર થવા તમે મદદ કરી શકશો? અહીં કેટલાક ચિત્રો આપ્યા છે. શાળા માટેની સાચી વસ્તુ પસંદ કરી ખાનામાં ખરાની નિશાની કરો. જે શાળામાં ઉપયોગી વસ્તુ હોય, સાચી વસ્તુ લાગતી હોય એ ખાનામાં આપણે ખરું કરવાનું છે. તો પહેલું ચિત્ર આપ્યું છે કંપાસ બોક્સ. તો કંપાસ બોક્સનો શાળામાં ઉપયોગ થાય તો અહીંયા આપણે આવશે ખરાની નિશાની. બીજો નંબર સ્કૂલ બેગ. તો સ્કૂલ બેગ પણ સ્કૂલે જવા માટે ચોપડા કંપાસને બધું મૂકવા માટે સ્કૂલ બેગનો ઉપયોગ થાય છે. તો અહીંયા પણ સ્કૂલ બેગ શાળામાં ઉપયોગી છે એટલે સાચી વસ્તુ છે. તો અહીંયા ખાનામાં સાચું આવશે. પછી વિડીયો ગેમ. તો વિડીયો ગેમ શાળામાં ના વપરાય એટલે અહીંયા કંઈ નહીં આવે. જે આપણા શાળામાં ઉપયોગી હોય એનો જ એ ખાનામાં જ ખરું કરવાનું છે. તો આગળ આવી છે પાણીની બોટલ. તો પાણીની બોટલ એ પણ આપણે જરૂરી છે સ્કૂલમાં પાણી પીવા માટે એટલે અહીંયા ખાનામાં શું આવશે? ખરાની નિશાની. લેપટોપ. લેપટોપ પણ આપણે ઉપયોગી નથી અત્યારે સ્કૂલમાં શાળામાં આપણે ઉપયોગી નથી લેપટોપનું. અહીંયા આગળ આપ્યું છે છોકરાઓ માટે ઉપયોગી વસ્તુઓ લખી છે શાળામાં એટલે શાળામાં છોકરાઓને લેપટોપની જરૂર ના પડે. આગળ જોઈએ આ નંબર પુસ્તકો. તો પુસ્તકો તો શાળામાં પુસ્તકો તો શું ભણો, તો પુસ્તકની તો જરૂર પડે જ એટલે શાળામાં પુસ્તકની જરૂર પડે એટલે અહીંયા ખાનામાં ખરાની નિશાની આવશે. સાત નંબર નાસ્તાનો ડબ્બો. તો નાસ્તો પણ જરૂરી છે, રિસેસ પડે એટલે નાસ્તો તો ખાવો જ પડે, આપણે ભૂખ તો લાગે જ એટલે શાળામાં નાસ્તાની પણ જરૂર પડે તો અહીંયા ખાનામાં ખરાની નિશાની આવશે. મોબાઈલ. તો મોબાઈલ ફોનની આપણે જરૂર ના પડે. તો ગણવેશ. સ્કૂલમાં તો યુનિફોર્મ હોય જ ગણવેશ, તો ગણવેશની તો જરૂર પડે જ, ગણવેશ પહેરીને જ જવું પડે સ્કૂલમાં એટલે અહીંયા ખાનામાં ખરાની નિશાની આવશે. દસ નંબર ટોર્ચ. તો ટોર્ચની પણ જરૂર ના પડે આપણે બાળકોને એટલે આપણે અહીંયા એક પ્રશ્ન પૂરો થાય છે. તમારો આભાર. હવે ટીના શાળાએ જવા તૈયાર થાય છે. આ બધી વસ્તુ લઈને ટીના શાળાએ તૈયાર થઈને જાય છે. પ્રશ્ન બે, તમારી શાળાનું નામ લખો. અહીંયા તમારી શાળામાં જે શાળામાં ભણતા હોય એ શાળાનું નામ લખવાનું છે. તો આપણે કઈ શાળામાં ભણીએ છીએ? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ. પ્રશ્ન ત્રણ, તમારા વર્ગ શિક્ષક અથવા વર્ગ શિક્ષિકા કોણ છે? તો અહીંયા તમારા ટીચરનું નામ શિક્ષકનું નામ લખવાનું છે, પટેલ અલ્પા બેન. પ્રશ્ન ચાર, નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. અહીંયા જે ખોટું વાક્ય હોય એના ઉપર છેકો મારવાનો છે અને સાચું વાક્ય આપણે બનાવવાનું છે. તો એક નંબર, અમે પુસ્તકાલયમાં ખાલી જગ્યા વાંચવા જઈએ છીએ, રંબા વાંચવા જઈએ છીએ. તો આપણે પુસ્તકાલયમાં શું કરવા જવું જોઈએ? તો અહીંયા રંબા ઉપર છેકો મારવાનો છે અને આપણે આખું વાક્ય બનાવવાનું છે, અમે પુસ્તકાલયમાં વાંચવા જઈએ છીએ. અહીંયા બે વાર પેન્સિલની લીટો મારીને છેકો મારવાનો રંબા પર એટલે સાચું વાક્ય બની જશે. બે નંબર, અમે અમારા વર્ગખંડમાં ભણીએ રમીએ છીએ. તો વર્ગખંડમાં શું કરતા હોઈએ આપણે? ભણીએ. તો રમીએ ઉપર શેકો મારવાનો અને આપણે આખું વાક્ય વાંચીએ શું થાય છે? અમે અમારા વર્ગખંડમાં ભણીએ છીએ. ત્રણ નંબર, અમે પ્રાર્થના કરવા માટે બગીચામાં સભાખંડમાં એકઠા થઈએ છીએ. પ્રાર્થના કરવા માટે ક્યાં આપણે એકઠા થઈએ છીએ? સભાખંડમાં. આપણે આગળ જોયું આપણે પ્રાર્થના ક્યાં કરતા હતા? સભાખંડમાં. તો અહીંયા બગીચા પર શેકો મારીશું અને વાક્ય વાંચીશું, અમે પ્રાર્થના કરવા માટે સભાખંડમાં એકઠા થઈએ છીએ. ચાર નંબર, અમે અમારા વર્ગખંડમાં ગંદકી સફાઈ કરીએ છીએ. તો વર્ગખંડમાં આપણે ગંદકી કરવી જોઈએ તો સફાઈ કરવી જોઈએ, એમાંથી કયું વાક્ય સાચું છે? શબ્દ કયો સાચો છે?
સફાય તો ગંદકી ઉપર શેકો મારીશું અને વાક્ય વાંચીશું અમે અમારા વર્ગખંડમાં સફાઈ કરીએ છીએ. પાંચ નંબર, અમારી શાળાના બગીચામાં પુસ્તકાલયમાં ઘણા ફૂલ છોડ છે. તો અમારી શાળાના બગીચામાં ફૂલ છોડ ક્યાં હોય? બગીચામાં. પુસ્તકાલયમાં ના હોય તો અહીંયા પુસ્તકાલય ઉપર શેકો મારીશું અને વાક્ય બનશે અમારી શાળાના બગીચામાં ઘણા ફૂલ છોડ છે. ત્રણ નંબર, અમે અમારી શાળાને સ્વસ્થ અને અસ્વસ્થ રાખીએ છીએ. તો શાળા કેવી રાખવી જોઈએ? સ્વસ્થ રાખવી જોઈએ. તો અસ્વસ્થ, સ્વસ્થ રાખવી જોઈએ. તો અસ્વસ્થ ઉપર શેકો મારીશું અને વાક્ય બનશે અમે અમારી શાળાને સ્વસ્થ રાખીએ છીએ. સાત નંબર, અમે મેદાન પર સભાખંડમાં રમતો રમીએ છીએ. તો રમતો ક્યાં રમવી જોઈએ? મેદાન પર. સભાખંડમાં નહીં તો સભાખંડ ઉપર શેકો મારીશું અને વાક્ય બનશે અમે મેદાન પર રમતો રમીએ છીએ. આઠ નંબર, અમારા શિક્ષિકા અમને નાતા વાતા શીખવે છે. તો આપણે શિક્ષિકા શું કરતા શીખવે? વાર્તા શીખવે, નાતા ના શીખવે. એટલે નાતા ઉપર શેકો મારવાનો અને વાક્ય બનશે અમારા શિક્ષિકા અમને વાર્તા શીખવે છે. તો અહીંયા આપણે કયો પાઠ ભણ્યા? પાઠ છ. અને આપણે લખીશું સામાન્ય જ્ઞાનની નોટમાં સાધ્ય પ્રશ્ન 1, 2, 3 અને 4 સારા અક્ષરે લખો. આવજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો.